છોટા ઉદેપુરમાં રેતી ખનનના કારણે નગરજનો માટે પાણીની સમસ્યાના એંધાણ વર્તાઈ રહ્યા છે રેતી ખનનથી ઓરસંગ નદીના પાણીના સ્તર નીચે ઉતરી જતા ચિંતાનો વિષય બન્યો છે એક દિવસના આંતરે પીવાનું પાણી અપાય છે નગરજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પાણી નહીં તો વોટ નહીં ખુદ નગરપાલિકા પ્રમુખ પાણીની સમસ્યાની કબૂલાત કરી હતી છોટા ઉદયપુર પસાર થતી ઓરસંગ નદી રેતી માફિયાઓ દ્વારા થતા ગેરકાયદે ખનનથી થી પીવાના પાણી માટે ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડશે તેવું નગરપાલિકા ના પ્રમુખ નેહા જય સવાલે જણાવ્યું કે આગામી ઓનાળરી ઋતુ આવતા જ પેલેથી જ પાણીની વિકટ સમસ્યાના નગરના 40000 થી વધુ નગરજનોને પીવાનું પાણી નહીં મળે. પ્રમુખે આરોપ લગાવતા જણાવ્યું હતો કે ખાણ ખનીજ તંત્રની મીઠી નજરથી આ રેતીની ચોરી થઈ રહી છે. અમે વારંવાર ખનીજ ખાતાની જાણ કરી છે. કલેક્ટર કચેરી ઓફિસે રેતી ચોરી બંધ કરાવવા પ્રતિક ધરણા કરેલા હતા. પરંતુ તંત્રએ અમને આશ્વાસન આપ્યું હતું પરંતુ આજ દિન સુધી રેતી ચોરી અટકી નથી. તેના પરિણામ રૂપી નગરજનોને ઉનાળાની ઋતુ પહેલા જ તરસ્યા રહેવાનો વારો આવશે હાલ જ છોટા નગર સેવા સદનના પ્રમુખ નેહાબેન જયસવાલે તેમના પ્રતિનિધિઓ સાથે વોટર વર્ક્સની મુલાકાતે લેતા તેઓની સર્વ દરમિયાન માલુમ પડ્યું કે આવનારા દિવસોમાં છોટા ઉદયપુરમાં પાણીનું ખૂબ જ મોટું સંકટ ઊભું થશે તેમને જણાવ્યું હતું કે આશરે ચાલીસ હજાર વસ્તી ધરાવતા નગરને આવતા દિવસોમાં પાણી પહોંચાડવું ખૂબ જ મુશ્કેલ બનશે ઓરસંગ નદીમાં બનેલા કૂવાના પાણીનું સ્તર ખૂબ જ નીચે ઉતરી ગયું છે અને એનું કારણ રેતી ખનન છે વોટર વર્ક્સની આજુબાજુ પણ રેતીને ખનનના કારણે કૂવો અંદરથી ઘસી જવાનો ભય કલેક્ટર તેમના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં ખાલી આશ્વાસન આપી કોઈ પણ પ્રકારના રેખ ખનન પર કાર્યવાહી થતી નથી કલેક્ટરના આદેશને પણ કોઈ દરકાર રાખવામાં આવતી નથી છોટાઉદેપુર ઓરસંગ નદીમાં ચેક ચેકડેમની મંજૂરી તો મળી છે પરંતુ તેની સમય લાગશે અને નદીમાં કૂવા માટે વહીવટી મંજૂરી મળતી નથી જેથી નવા કુવાનું કામ શરૂ કરવામાં આવે જેથી આ સમસ્યાનો નિકાલ માટે નગરના પ્રમુખ નેહાબીન જયસવાલે ઝુંબેશ આદરી છે પરંતુ ભ્રષ્ટ શાસન અને અધિકારીઓની રેતી માફિયાઓ સાથે મિલી ભગતના કારણે છોટા ઉદેપુરના નાગરિકોને પાણીની સમસ્યાનો ભોગ બનવું પડશે સરકારી તંત્ર સામે ગેરકાયદેસર રેતી ચોરી કરતા માફિયાઓ સામે તંત્ર ત્વરિત પગલાં નહીં ભરે તો અમે મુખ્યમંત્રી ગાંધીનગર સુધી મોર્જો લઈ જશું કલેક્ટર અને ખાણ ખનીજને વારંવાર રજૂઆત કરી હોવા છતાં રેતી માફિયાઓ પર પગલા ભરાતા નથી નગરજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તંત્ર વેલી તકે રેતી ખનન અને પીવાના પાણીનો પ્રશ્ન હલ નહીં કરે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું હવે એ જોવું રહ્યું કે તંત્ર રેતી માફિયાઓ પર પગલા ભરાશે કે નગરજનોને દર્સી મારશે કે પછી છોટા ઉદયપુર નગરપાલિકા અને નગરજનોને રેતી માફિયાઓ સામે પડવું પડશે એ સમય બતાવશે ઉનાળાની સીઝન છે એટલે અમારા છોટાઉદેપુર નગરપાલિકાના બે છે વોટર વર્ક્સ આવેલ છે એક તો આપણે અલીરાજપુર નાકા પર બીજું અહીંયા આગળ ફતેહપુરાની અંદર આવેલું છે ત્યાં આગળ વરસંગ છે નદીની અંદર અમારા જે છે વર્ક તેની અંદર પાણી ઉનાળાને લીધે સુકાઈ ગયું છે અત્યારે અમે જે પાણી આપીએ છીએ નગરજનોને તે એક દિવસના આંતરે છે ને આપીએ છીએ એટલા માટે અમે આ સ્થળની મુલાકાત લેવા માટે આવ્યા છે અને અત્યારે જે આ બંને જે છે વોટર વર્ક છે તે નદીની અંદર આવેલા છે અને આજુબાજુ રેતી છે અને આ જે રેતીનું ગેરકાયદેસર રીતે ખનન એટલે લોકોએ ગેરકાયદેસર રીતે લઈ જાય છે તેના માટે અમે જિલ્લામાં પણ અવારનવાર રજૂઆતો કરી છે અને એના કોઈ પણ એના અસરકારક કોઈ બી જાતના સ્ટેપ લેવામાં આવેલ છે નથી એટલે આ જો અને આવીને આવી સ્થિતિ જો ચાલુ રહેશે તો ભવિષ્યની અંદર આ છોટાઉદેપુર નગરપાલિકાને पानी नो गंभीर में गंभीर प्रश्न उभो छे पानी की विकट समस्या है हमारे छोटा उदयपुर में और आज भी जनता के लिए जनता की समस्या को देखते हुए मैंने आज फिर वापस एक बार हमारे फतेहपुरा वाटर वर्क के कुएं की मुलाकात ली है कुएं का स्तर इतना नीचे जा चुका है कि मैं अपनी चालीस हजार जनता को पानी देने में असमर्थ हो रही हूं अभी तो अप्रैल है मई और जून में आते आते मैं शायद मेरी जनता को हफ्ते में एक ही बार पानी दे पाऊंगी ये मेरी समस्या बहुत विकट बन चुकी है और अभी भी हम देख रहे हैं कि यहाँ से मैं नदी के पार देख रही कि अभी भी ट्रैक्टर चालू है रेती खनन हो रहा है और उसके बावजूद भी यहाँ कोई भी एक्शन नहीं लिया जा रहा है इससे पहले भी हमने आवेदन पत्र दिया है हमने अनशन पे बैठने का भी किया था पर उस पर कोई भी एक्शन नहीं लिया गया है नहीं रुकेगा कोई भी हल नहीं आएगा तो मैं बारम बार रिक्वेस्ट करूँगी कि यहाँ लीज ना होने के कारण भी रेती खनन हो रहा है तो इसको रोका जाए नहीं तो सर इसका हम मेरी चालीस हजार पब्लिक के साथ मैं अनशन पे बैठूंगी ये मेरा वादा है અમારા છોટા ઉદ્યુપમાં ન રેતીનું બહુ ખનન થઈ રહ્યું છે અમે બે દિવસ પહેલાં આ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું તો એનું હજી કંઈ નિરાકરણ આવ્યું છે નહીં એવું ને એવું ચાલ્યા કરે છે અહીં નદીમાં ખાડા બી ઘણા થઈ ગયા છે અને કલેક્ટરે કોઈ હજી એની લીધી નથી અમે પોલીસને બી આવેદનપત્ર આપ્યું હતું તો એનું કોઈ હજી નિરાકરણ આવ્યું નથી આ આવું ચાલ્યા કરશે તમે ચૂંટણી બહિષ્કાર કર્યો કરવાના છે વાહ હો સંગમય તારી યાદ લોકો પૂજનીય છે પૂજ્ય છે કે જે જેના સાતસત જન્મના પિતૃહ આ નદીમાં આવે છે એવી નદીને આ પાવડા મારી મારી રાત દિવસ સતાવી શું નશા કરી છે આ ખનન બંધ નહીં થાય તો અમારે પાણી અને આ કિનારાની સમસ્યા છે ચાલુ ચોમાસે જ અમે કિનારાવાળા મિલકતોથી નવરા થઈ જઈશું એ અમને ખાતરી છે આ તંત્રને કેટલી વાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ આવેલ નથી જેથી કરીને આનું તાત્કાલિક ખનન બંધ થાય અને એના લીધે અમે ચૂંટણી બહિષ્કાર કરીશું એમાં કોઈ છુટકો નથી આખું છોટા ઉદેપુર તૈયાર છે આ કોઈ તંત્ર જોતું જ નથી અમારે હોલ્ડિંગ નું થવું પડે છે વગર લેવે દેવે અલ્લા રખા રિપોર્ટ છોટા ઉદેપુર